આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પધારશે, તેને લઈને ભારતીય જનતા પાર્ટીની પત્રકાર પરિષદનું આયોજન થયું માટે આવતીકાલનો દિવસ એ ઐતિહાસિક દિવસ બની રહેવાનો છે. રાજકોટ એટલે વિકાસનું પર્યાય બન્યું છે, સૌરાષ્ટ્રનું પાટનગર ગણી શકાય અને સમગ્ર વિશ્વમાં રાજકોટ જે રીતે ઝડપથી વધી રહ્યું છે ત્યારે આવતીકાલે રાજકોટનો ખૂબ મહત્વનો બ્રિજ કેકેવી બ્રિજ ફોરલેન 130 કરોડના ખર્ચે, આ ઉપરાંત પાણીની જે મૂળભૂત જરૂરિયાતો છે સૌની યોજનાની સાથે જ રાજકોટમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ રહ્યાધાર સાથે જ પાણી જે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે પાણીનો બગાડ ન થાય, બગાડ પાણી ખરાબ પાણી છે એનો પણ રેગ્યુલરાઇઝ ઉપયોગ થાય, સિંચાઈમાં ઉપયોગ થાય, સાથે જ સ્માર્ટ સિટી અટલ લેક છે એમાં પણ આ પાણીનો ઉપયોગ થઈ શકે એમના માટે થઈને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આમ રાજકોટના અને રાજકોટ મહાનગર રાજકોટ જિલ્લાના અલગ અલગ ક્ષેત્રના લોકોએ ખૂબ જબરદસ્ત તૈયારી નરેન્દ્રભાઈના સ્વાગત માટે કરી છે. નરેન્દ્રભાઈના આગમનથી રાજકોટ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રના લોકો માટે વિકાસના ઘણા નવા આયામોનું લોકાર્પણને ખાતમુહૂર્ત થવાના છે. ત્યારે આવતીકાલના કાર્યક્રમ માટે સમગ્ર સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓ આગેવાનો નરેન્દ્રભાઈને આવકારવા માટે ખૂબ ઉત્સાહથી આતુર છે. રાજકોટ શહેર ભાજપની ટીમ, રાજકોટ જિલ્લા ભાજપની ટીમ, દેશના યશસ્વી વડાપ્રધાન, ગુજરાતના પરમતા પુત્ર અને દુનિયાના સર્વાધિક લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદી સૌરાષ્ટ્રને ઐતિહાસિક વિકાસ કાર્યોની ભેટ આપવા માટે આવી રહ્યા. આવતીકાલે હીરાસર ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, જે ભારતમાં સૌથી ટૂંકા ગાળામાં નિર્માણ પામ્યું છે, ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને અતિ આધુનિક ટેકનોલોજી સાથેનું ગુજરાતમાં સૌથી મોટું અને મને મળ્યો છે. અને આ ઉપરાંત અનેકવિધ કેન્દ્ર સરકારના કામો જેમાં એમ્સથી લઈ અને આપણા સૌરાષ્ટ્રના વિકાસ માટેની મોટી ભેટો નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રના લોકોને આપી છે. આમે નરેન્દ્રભાઈનું નામ તો વિકાસ પુરુષ તરીકેનું છે, સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ અને સૌનો સહકાર લઈ અને જે માણસે ગુજરાતમાં વિકાસ કાર્યોની શરૂઆત કરી અને આજે સમગ્ર દેશમાં આ વિકાસની એક દોડ દુનિયામાં ભારત જે આ થેલીમાં યુરિયા મળે છે એના જેવું જ એના બલકે એનાથી પણ સારું કામ આવે છે. પણ પ્રશ્ન એ છે કે નવી શોધ છે એટલે શરૂઆતમાં ખેડૂતો ધીરે ધીરે એનો ઉપયોગ કરતા થશે. નેનો યુરિયા વાપરવા માટે અમે પણ ખેડૂતોને સમજાવી રહ્યા છીએ અને ક્રમે ક્રમે જેમ જેમ ખેડૂતોને એનો અનુભવ થતો જશે એમ એમ એનું વપરાશ વધતો જશે.